મારા વાલા જુવાન મિત્રો, આજે ભસ્મ બુધવાર અને આપણે તપ ઋતુની શરૂઆત આજે કરીએ છીએ. આજનો આપણો વિષય રહેશે જીવનમાં પ્રલોભનો અને પ્રલોભનોનો સામનો કઈ રીતે કરવો. આ મુદ્દો સમજવા માટે આપણે ઈસુની જે કસોટી થઈ હતી એમને જે પ્રલોભનોનો સામનો કરવો પડ્યો એની ઉપર થોડો વિચાર કરીએ. બાઇબલમાં આપણે વાંચીએ છીએ કે સ્નાન સંસ્કાર પછી ઈસુ એકાંત જગ્યાએ ગયા પ્રાર્થના કરવા માટે અને તપ જપ કરવા માટે. 40 દિવસની પ્રાર્થના અને તપ જપ પછી બાઇબલ કહે છે કે શેતાને એમની કસોટી કરી. આમ તો માથીના ગ્રંથમાં લઈએ તો 3 કસોટીઓની વાત થાય છે. તો આપણે 3 કસોટી લઈએ, પણ અનેક બીજી કસોટી હતી એની પણ આપણે વાત કરીશું. શરૂઆતમાં ઈસુને ભૂખ તો લાગી જ છે 40 દિવસના ઉપવાસ પછી, એટલે શેતાન જાણે કે ઈસુની કસોટી કરે છે. તું ઈશ્વરનો પુત્ર હોય તો આ પથ્થર જે છે ને એને તો રોટલા બનાવી દે અને ખાઈ જા. પથ્થરના રોટલા બનાવી દે અને ખાઈ જા. ઈસુ ના પાડે છે અને ઈસુ કહે છે કે માણસ માત્ર રોટલા પર નથી જીવતો, પણ ઈશ્વરની વાણી, ઈશ્વરના શબ્દ ઉપર જીવે છે. તો આ તો થઈ ઈસુની કસોટી. એમાં તમારે ને મારે શું, આપણને કઈ રીતે લાગુ પડે? એ કસોટી મારી દ્રષ્ટિએ છે સ્વાર્થી બનવાની કસોટી. ઈસુએ જો વિચાર્યું હોત તો એ પથ્થરના રોટલા બનાવી શકત. 5 રોટલાથી 5000 માનવીને ખાવાનું પૂરું પાડી શકે, કોળિયાને સાજો કરી શકે, મરેલાને જીવતો કરી શકે, તો શું એ પથ્થરને રોટલા નહીં કરી શકે? જરૂર કરી શકે, પણ ઈસુ નથી કરતા. એની પાછળ એ કે ઈસુ પાસે શક્તિ હતી, પણ ઈસુ પોતાની શક્તિ, ચમત્કારિક શક્તિ પોતા માટે નથી વાપરતા. હંમેશા બીજાના ભલા માટે જ પોતાની શક્તિ વાપરશે. અને અહીં જેમ મેં કહ્યું, એ પ્રલોભન જે છે, એ કસોટી જે છે, એ સ્વાર્થી બનવાની કસોટી. સ્વાર્થી બનવાનું પ્રલોભન. આપણે જુવાન છીએ, વિચાર કરીએ આપણા જીવનમાં આપણે કેટલી વાર સ્વાર્થી બનીએ છીએ. પોતા પાસે જે છે અને પોતે જે કાંઈ છીએ એ પોતાની જ પ્રગતિ માટે વાપરીએ છીએ. બીજાનો એટલો બધો ખ્યાલ નથી કરતા. બીજાને મદદરૂપ થવાનું હોય અમુક વાર આપણે આંખ આડા કાન કરી દઈએ છીએ. એ ક્યાં બીજા કારણસર? કેમ? કારણ કે મારે મદદ નથી કરવી. દાખલા તરીકે હું ભણતો હોઉં અને કોઈક મારો મિત્ર મારી પાસે નોટ્સ માગે તો કહું છું, ના યાર, આજે મારે વાંચવાનું છે. કારણ શું છે? મારે આપવી નથી નોટ્સ, કેમ કે મને બીક કઈ છે? મેં મહેનત કરી અને એને લાભ મળે? કદાચ મારી મહેનતને લીધે એને વધારે માર્ક આવે અને મને ઓછા આવે? આવી બધી બીકોને લીધે આપણે સામી વ્યક્તિની મદદ કરતા નથી, કેમ કે સામી વ્યક્તિ કદાચ મારાથી આગળ ચાલી જાય તો, નીકળી જાય તો, હું પાછો રહી જાઉં તો. આ બીકે આપણે પોતાની જે શક્તિ છે, પોતાની જે આવડતો છે, પોતાની પાસે જે કળા છે એ પોતા માટે જ વાપરીએ છીએ. અન્યની મદદ કરવા આપણે વાપરતા નથી. એવું નથી કહેતો કે 100% વાપરવી પડે, પણ અમુક અંશે ધીમે ધીમે આપણે બીજાનો વિચાર કરતા થઈએ, પોતાનો સ્વાર્થ ઓછો કરીએ અને નિસ્વાર્થ બનીએ. આ
હતું પહેલું પ્રલોભન. આ હતી ઈસુની પહેલી કસોટી. બીજી કસોટી કે જ્યારે શેતાન ઈસુને જાણે કે મંદિરના ઊંચા કિલ્લા મિનારા ઉપર લઈ જાય છે અને ઈસુને કહે છે પડતું મૂક, અહીંથી છલાંગ લગાવી પડતું મૂક, તને કશું નહીં થાય, કેમ કે બાઇબલમાં છે અને શેતાન 91મું જે સ્તોત્ર છે એમાંથી ટાંકે છે કે રખેને તારો પગ પથ્થર સાથે અથડાય, એ પોતાના દેવદૂતોને હુકમ કરશે અને તેઓ તને ઉચકી લેશે. તો આ કઈ કસોટી આપણા જીવનમાં? આને હું કહું છું સહેલો રસ્તો પસંદ કરવાની કસોટી, જેને અંગ્રેજીમાં કહીએ ટેક ધી ઇઝી પાથ. સહેલો રસ્તો પસંદ કરો, કેમ કે ઈસુએ જો છલાંગ લગાવી હોત, પડતું મૂક્યું હોત તો શું થાત? ધીમે રહીને એ નીચે આવ્યા હોત, પડ્યા નહોતા, પડી ન જાય, આવી જાય નીચે, અને લોકો જોતા જ શું કે આ ખરેખર તારણહાર છે, મુક્તિદાતા છે, કેમ કે બાઇબલમાં છે મુક્તિદાતા એકાએક મંદિરમાં પ્રગટ થશે અને કોઈને ખબર નહીં પડે ક્યાંથી આવ્યો. તો ઈસુએ જો પડતું મૂક્યું હોત અને ઈસુ ધીમે રહીને નીચે આવી ગયા હોત તો લોકોમાં વાહ વાહ મચી ગઈ હોત અને બધાએ માની લીધું હોત કે આ ખરેખર તારણહાર છે, મસીહ છે. જો ઈસુએ એ માર્ગ પસંદ કર્યો હોત તો ક્રુસના માર્ગ પર ચાલવાની જરૂર જ નહોતી ને, ઈસુએ મરવાની જરૂર જ નહોતી. આ રીતે નીચે ઉતર્યા હોત ચમત્કારિક રીતે તો બધાએ માની લીધું હોત કે આ તો મુક્તિદાતા છે. આ છે પ્રલોભન, સહેલો માર્ગ પસંદ કરવાનો. તો શું ઈસુએ અઘરો માર્ગ પસંદ કર્યો? ના, ઈસુએ સાચો માર્ગ પસંદ કર્યો. સાચો માર્ગ ગયો એમની પિતાની ઈચ્છાનો માર્ગ. આપણા જીવનમાં પણ આવું થાય છે, આપણે અભ્યાસ કરતા હોઈએ, સહેલો રસ્તો, સહેલો માર્ગ કયો? ગાઈડમાંથી વાંચી લો, ક્લાસ ભરવાની જરૂર નથી, મિત્રો પાસેથી નોટ્સ લઈ લો, કોઈની જૂની નોટ્સ લઈ લો. આ સહેલો માર્ગ, સસ્તામાં પતાવી દેવું. આપણે નોકરી કરતા હોઈએ ત્યારે પણ સસ્તામાં પતાવી દેવું, ઓછામાં પતાવી દેવું, ઓછી મહેનત અને વધારે લાભ. શું આ પ્રલોભન આપણને નથી થતું? એનો અર્થ એ નથી કે આપણે અઘરો માર્ગ પસંદ કરીએ, દુઃખનો માર્ગ પસંદ કરીએ. ના, સાચો માર્ગ પસંદ કરીએ, આપણા નીતિ નિયમો પ્રમાણે, આપણા વેલ્યુઝ પ્રમાણે, આપણી ધાર્મિક વેલ્યુઝ. ઈસુએ આપણને જે મૂલ્યો શીખવાડ્યા છે એ મૂલ્યોને આધારે આપણે સાચો માર્ગ પસંદ કરીએ. અને સાચો માર્ગ એ ઈશ્વરનો માર્ગ, સાચો માર્ગ એ ઈસુ આપણને જે કહે છે એ રીતે આગળ ચાલવું, જીવનમાં એ રીતે પ્રગતિ કરવી. તો આપણે વિચાર કરીએ, શું આ પ્રલોભન આપણું પણ નથી થતું? કેટકેટલી વાર આપણે સાચો માર્ગ પસંદ કરવાને બદલે સહેલો માર્ગ પસંદ કરીએ છીએ. અને અમુક વાર જેમ શેતાને કર્યું, બાઇબલમાંથી આપણે કોટેશન લઈએ છીએ, કાં તો બીજા કોઈ બીજી કોઈ વ્યક્તિનું કોટેશન લઈએ છીએ, એમણે જે કહ્યું એ કરીએ છીએ. અને આપણો બચાવ કરવા એ કોઈ બીજી વ્યક્તિએ જે કહ્યું હોય એ આપણે સ્વીકારી લઈએ છીએ અને બીજા સ્વીકારે એવું કરીએ છીએ. શું આ સાચું છે? શું આ વાજબી છે? શું ઈશ્વર આપણી પાસે આ જ અપેક્ષા રાખે છે? વિચાર કરો. ત્રીજું, શેતાન ઈસુને એક ઊંચા પહાડ ઉપર લઈ જાય છે અને ત્યાંથી ચારે બાજુ જે રાજ્યો છે એ બધું બતાવે છે. આ સાંકેતિક છે, આ પ્રતિકરૂપ છે કે આપણી આગળ આ બધું, જાણે કે આખી દુનિયા આપણી આગળ પડી છે. અને શેતાન શું કહે છે? એક વાર તું મારી આગળ નમી જા, એક વાર મારી આગળ ઘૂંટણ ટેક, એટલે આ બધું તને આપી દઉં. આ જે છે પ્રલોભન એ પણ સાંકેતિક છે, પ્રતિકરૂપ છે. આપણા જીવનમાં એ કઈ રીતે લાગુ પડે? આને કહેવાય કોમ્પ્રોમાઇઝ, બાંધછોડ કરવી,
જે સાચું નથી, જે સારું નથી, એની આગળ ઝૂકી જવું, નમી જવું. કેમ? જેથી આપણને કોઈક લાભ મળે. કેટકેટલી વાર આપણે જીવનમાં કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, બાંધછોડ કરીએ છીએ. કંઈક આપણને જોઈએ છે અને સહેલાઈથી મળે એવું નથી એટલે લાંચ આપવા તૈયાર. કશુંક આપણે જોઈએ છીએ અને મળવાની શક્યતા નથી તો કોઈની આગળ ઝૂકી જવા તૈયાર, કોઈક બીજાનું કરવા તૈયાર, ભલે એ ખોટું હોય. શું આપણે નથી કરતા? અને મારા વાલા જુવાન મિત્રો, એક વસ્તુ યાદ રાખો, એક વખત તમે નમતું જોખ્યું, એક વખત તમે બાંધછોડ કરી તો તમે ફસાઈ ગયા સમજો. એક વખત તમે ક્યાંક લાંચ આપી તો બીજી વાર એ લોકો લાંચની અપેક્ષા રાખશે. અને તમે પણ બીજી વાર લાંચ આપવા તૈયાર થશો, પરિણામ શું આવશે? આપણું જીવન આડે ફંટાઈ જશે. ઊંડે ઊંડે આપણને આનંદ નહીં થાય. કેમ? કારણ કે મેં છેતરપિંડી કરી, મેં લાંચ રૂશ્વત આપી, મેં સાચો માર્ગ પસંદ નથી કર્યો. તો આ છે ઈસુના જે સંત માથીએ ભેગા મૂક્યા છે એ ત્રણ પ્રલોભનો. અને એ પ્રલોભનો આપણને પણ નડે છે. અને આપણે આની ઉપર ઊંડો વિચાર કરીએ અને જોઈએ કે કઈ રીતે આ પ્રલોભનો મારા જીવનમાં વ્યક્ત થાય છે અને હું એનો કઈ રીતે સામનો કરું છું, એની ઉપર હું વિચાર કરું, એ અગત્યનું છે. આ સિવાય ઈસુને બીજા પ્રલોભનો હતા. દાખલા તરીકે એકવાર જ્યારે ઈસુ શિષ્યોને પૂછે છે, લોકો શું કહે છે, હું કોણ છું? અને પછી શિષ્યોને પૂછે છે, અને તમે શું કહો છો, હું તમારી માટે કોણ છું? ત્યારે પિતર કહે છે, આપ તો ખ્રિસ્ત છો. ત્યારે ઈસુ એમને સમજાવે છે કે ખ્રિસ્ત મસીહ તારણહારે શું ભોગવવું પડશે, શું વેઠવું પડશે. ત્યારે પિતર શું કરે છે? પ્રભુ, આવું તો તમને થવું જ ના જોઈએ, આવું તો થવું જ ના જોઈએ. અને ઈસુ પિતરને શું કહે છે? દૂર હટ શેતાન, તું દુનિયાદારીની દ્રષ્ટિએ જુએ છે, ઈશ્વરની દ્રષ્ટિએ જોતો નથી. એટલે ત્યાં જાણે કે શેતાને પિતરનો ઉપયોગ કર્યો ઈસુને ઈશ્વરના માર્ગેથી ચલિત થવા માટે પ્રોત્સાહન આપવા. પિતર સમજતો નથી પણ જાણે કે ઈસુને કહે છે, તમે પસંદ કરેલો માર્ગ બરાબર નથી, અમે કહીએ એવું કરો. અને ઈસુ કહે છે, તમે દુનિયાદારીની નજરે જુઓ છો, ઈશ્વરની નજરે નથી જોતા. શું આ પ્રલોભન નથી? આપણને કેટકેટલી વાર થાય છે, આપણે દુનિયાદારી નજરે જોઈએ છીએ, ઈશ્વરની નજરે જોતા નથી. એ જ રીતે બીજો એક દાખલો, ઈસુ જ્યારે ક્રોસ ઉપર જડાયેલા છે, એમને ક્રૂસે ચડાવ્યા છે અને ક્રોસ ઉપર છે, ત્યારે પેલા ફરોશીઓ એમના આગેવાનો શું કહે છે? ઓહો, તું તો ઈશ્વરનો પુત્ર છે ને, હેઠો ઉતાર તો અમે માની લઈએ, ઉતરી જા ક્રોસ ઉપરથી તો અમે માની લઈએ. આ કયું પ્રલોભન? આ કઈ કસોટી? કે દુઃખની વેળાએ, પીડાની વેળાએ, કષ્ટની વેળાએ ભાગી જવું, એમાંથી નીકળી જવું, છટકી જવું. ઈસુની ઈચ્છા હોત તે ઉતરી ગયા હોત, ઉતરી ગયા હોત, જરૂર ઉતરી ગયા હોત. પણ એ કસોટી છે. શેતાન જાણે કે પેલા લોકોનો ઉપયોગ કરીને ઈસુની કસોટી કરે છે. ઉતરી જવાની છે, તારે મરવાની જરૂર નથી, તું ઉતરી જાય તો અમે બધા માની લઈશું. ઈસુ કહે છે, ના, મારા પિતાની ઈચ્છા એ મારા પિતાની ઈચ્છા. અને જેમ ઈસુએ કહ્યું હતું, મારો ખોરાક એ મારા પરમેશ્વર પિતાની ઈચ્છા પૂરી કરવાનો. આવી ઘણી બધી કસોટીઓ નાની મોટી ઈસુના જીવનમાં થઈ હતી, કેમકે એ પણ આપણા જેવા માનવી હતા, આપણા જેવા જ હતા. પણ એ કસોટીમાંથી પાર ઉતર્યા, કારણ કે એમના જીવનનો ફોકસ ક્યાં હતો? ઈશ્વરને માથે રાખીને ઈશ્વરની ઈચ્છા અનુસાર પોતાનું જીવન જીવવું અને પોતાને ઈશ્વરે આપેલું કામ પાર પાડવું. ચાલો આપણે આની ઉપર થોડો વિચાર કરીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ, અમે પણ અમારી જ્યારે કસોટી થાય
એમાંથી પાર ઉતરીએ, કસોટીઓની આગળ હાર ના માનીએ, નમતું ના જોખીએ. આમેન.